માંગરોળના નાંદરખી ગામે ખેલાયો લોહિયાળ ધીંગાણો. બે જૂથના કુલ 8 લોકોને જૂનાગઢ રેફર કરાયા, જેમાં સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળના નાંદરખી ગામે ધૂળેટીના દિવસે થયું લોહિયાળ ધીંગાણો. મળતી વિગતો મુજબ આ ધીંગાણામાં એક જ પરિવારના બે જૂથો વચ્ચે ખુલ્લા હથિયારો વડે મારામારીની ઘટના ઘટી હતી. નાંદરખી ગામના સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ધીંગાણું જમીન બાબતે થયેલ હતું. આખું ધીંગાણુંમાં બંને જૂથના લોકોએ સામસામે હથિયાર ઉડાવ્યા હતા. આ ઘટનામાં એક જ પરિવારના બંને જૂથના કુલ 8 લોકોને ઈજા થઈ હતી, જેમને માંગરોળ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ રેફર કરવામાં આવ્યા. જૂનાગઢ રેફર કરવામાં આવેલ 8 લોકો પૈકી એજાજ હાજમના બેલીમ નામના યુવાનનું છરીના ઘા વધારે લાગી ગયેલ હોવાથી જૂનાગઢ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું હતું, જેમને કારણે તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. પોલીસને જાણ થતાં પોલીસ તુરંત જ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. તો આ બાબતની જ વધુ તપાસ પોલીસે ચલાવી રહી છે. બરોબર, અમારા છોકરાને ચોથી ચારથી પહેલાં લગ્ન થયા હતા, તો આ ચોથી અમારા મોમેડીમાં ચોથી હોય એટલે ચોથી કરવા ગયા હતા. તો છોકરાનો ફોન આવ્યો બપોરે કે અહીંયા આવ્યો, બનાવ બની ગયો. એટલે પછી એ લોકો માંગરોળ દવાખાને વહી ગયા બધા, એના હાડાને છરીઓ મારી દીધી, પાછળથી બોલાવી જાય કે ભાઈ હાલો સમાધાન કરવું છે, આપણે અંદર તરીકે એવી રીતે છરીઓ મારી દીધી. પછી છરીઓ મારી પછી મારા છોકરાને પાછળથી આવીને ધોકા માર્યા. પછી એનો ભાઈ એનો બીજો હાડો તો એને છરીઓનો કામ દીધા. તો પછી એ મારીને ભાઈકા ભાઈકા પછી મારી ઘર મારા ઘર છોકરાની વહુ હતી ને એ આવી, તો એના ગળામાંથી સોનાનો ચેન ને 6000 પાકીટ હતું એ લૂંટી લીધું. એ લૂંટ કરી પછી ત્યાંથી આ લોકો દવાખાને લઈ ગયા, આ લોકોને બીજાવાળાઓને માંગરોળ. તો માંગરોળથી પછી પાછળથી આ લોકો પાછું ટોળું એમ કે બધા વયા ગયા, એટલે પાછળથી ઘરે પૂગ્યું, ઘરે બાયુને મારી, બાયુને મારીને ઘરમાં લૂંટ કરી દાગીના જમીન બારામાં હતો કંઈ. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માંગરોળ.